सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु भूमानंद स्वामी श्री घनश्याम लीलामृत सागर एनी अंदर भगवान श्रीहरिना चरित्रों लखे छे। आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज रामशरण जी ने आ चरित्रों संवाद संभळावे छे। महाराज विचरण करता करता भोजनगर ने विषय आया है अने त्यां आगळ रघुनाथ दासनु अभिमान उतार्यू छे। महाराजे प्रश्न पूछ्या ने कीधुं के आ प्रश्नो उत्तर जो तमे आपो तो अमे तमारी आज्ञामां आजीवन रहीए अने जो आ प्रश्नना उत्तर अमे तमने कहीए तो तमारे अमारी आज्ञामां रहेवुं आ मंजूर छे। अभी वात करीने रघुनाथ दासनु अभिमान महाराज उतारे छे। ત્યાં લાધીબા જે રામાનંદ સ્વામી વખતના બહુ જૂના શિષ્ય છે અને મહારાજને વિશે હજુ ભાવ જોઈએ એટલો પ્રગટ થયેલો નથી એવા લાધીબા વૃદ્ધ છે, સમાધિવાળા છે, એ લાધીબાને મહારાજ બોલાવવા માટે મોકલે છે। ડોસીમાને ભગવાન શ્રીહરિનો બીજો ગુણ તો નથી પણ એટલો છે કે રામાનંદ સ્વામીની ગાદીએ બેસાડેલા છે અને મને સામેથી બોલાવે છે। આટલો એક વિવેક જાણી લાદીબા ભગવાનના દર્શન કરવા માટે આવે છે। એ કથાને આગળ અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને સંભળાવે છે, ભૂમાનંદ સ્વામી લખે છે। સ્નેહ વડે શ્રવણે ધરો હે રામ શરણ પવિત્ર વાલપનેથી વર્ણવું છું વાલમજીના ચરિત્ર એક સમે ભુજનગરમાં નારાયણ મુનિ જાન તાપ કરાવી તાપે પોતે ભક્તના જીવન પ્રાણ ત્યારે લાદીબા ત્યાં આવ્યા છે કરવાને દર્શન તે સમે એક સાધુ આવ્યો દંભ કરીને મન સમાધિ વાળો સાધુ થઈને ઢુંગ કરે અપાર આજ સમે ત્યાં લાદીબાને સમાધિ થઈ નિરધાર શ્રી હરિ સહજાનંદજી જોવા પરીક્ષા જ્યાંય લાદીબાના હાથ ઉપર અગ્નિ મૂક્યો ત્યાંય। ભૂમાનંદ સ્વામી લખે છે, સ્નેહ સહિત ભગવાનના ચરિત્રોને સાંભળો। અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને કહે છે, હે રામશરણ, આ ભગવાનના ચરિત્રો હું વર્ણન કરું છું, અતિ પવિત્ર છે। જે ચરિત્રોને સાંભળતા કાનના પાપ બળી જાય છે, મનના પાપ બળી જાય છે અને આત્માને વિશે ભગવાનનો આવિર્ભાવ થાય છે। ભોજનગરની અંદર ભગવાન શ્રીહરિ બિરાજમાન છે, ઠંડીનો સમય હશે, ભગવાન તાપે તાપની કરે છે।
ત્યાં લાધીબા મહારાજના દર્શને આવ્યા અને એ જ સમયે એક સાધુ આવ્યો, દંભ કરીને મન, મોટામાં મોટો આધ્યાત્મ માર્ગનો જો કોઈ દુશ્મન હોય તો દંભ છે. પોતાના જીવનમાં જે છે નહીં, પોતાના હૃદયમાં જે ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની દ્રઢતા નથી, જેટલું એનું લેવલ નથી એ લેવલ કરતાં વધારે હું લેવલવાળો છું એવું જે બીજા ઉપર પ્રસ્થાપિત કરવા માટે કરવામાં આવતું વર્તન એને દંભ કહેવાય છે. ધર્મ હોતો નથી આપણી અંદર અને ધર્મના સ્વરૂપને આપણે બહાર ઘણું બધું બતાવતા હોઈએ છીએ. બીજાને એમ લાગે કે હું ધર્મવાળો છું, બીજાને એમ લાગે કે હું ભક્તિવાળો છું, બીજાને એમ લાગે કે હું જ્ઞાનવાળો છું, બીજાને એમ લાગે કે હું વૈરાગ્યવાળો છું. આવો જ્યારે સંકલ્પ થાય અને એ સંકલ્પે સહિત થતી ક્રિયા એનું નામ દંભ. કારણ કે બીજાને આવું લાગે એના કારણે જીવની વૃત્તિ બીજાને શું લાગે છે એની ઉપર થઈ જાય છે અને એની ઉપર થવાના કારણે જે એમાં નથી, જે એમાં સહજ રીતે નથી આવેલું અથવા નથી એને સિદ્ધ કરેલું એવું વર્તન એ કરવા જાય, એ વર્તનના કારણે થશે એવું કે એને વર્તવું તો પડશે જ પરંતુ એનું સ્વરૂપ દંભમાં જતું રહેશે. એ વર્તન દ્વારા મળતી સ્તુતિ, એ વર્તન દ્વારા મળતું માન એ વ્યક્તિને દિવસે 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 દંભ તરફ જ વાળશે. એની જગ્યાએ એ જ ક્રિયાને શુદ્ધ ભાવથી ભગવાન રાજી થાય, ભગવાનના મોટા સાધુ રાજી થાય, ભગવાનના ભક્તો રાજી થાય એ ઉદ્દેશથી ભલે એટલું ના દેખાય, થોડુંક જ દેખાય, જેટલે છે એનાથી બે દોરા ઓછું દેખાય, પણ ધીરે 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 એ એક દિવસ સિદ્ધ દશાને પામશે. બોલો, જેટલો સિદ્ધ છે એમાંથી અસિદ્ધ થશે, આ જેટલો અસિદ્ધ છે એમાંથી સિદ્ધ થશે. માટે દંભથી ભગવાનના ભક્તએ બચવું. આપણે બધા ઘણા સારા હોઈએ છીએ, આપણી અંદર ઘણું બધું સારું હોય છે, પણ બહુ ઊંડો અંતરદૃષ્ટિ કરીને અભ્યાસ કરશો તો ઘણી વખત આપણને હૃદયમાં આવા બીજાની આગળ આપણી કંઈક સારપ દેખાડવાના, બીજાના હૃદયમાં આપણી સારપ પ્રગટ કરવાના સંકલ્પો ઘણીક વખત થતા હોય. આપણે મુમુક્ષુ છીએ, ના થાય એવું તો થાય જ નહીં. સેવા કરતા હોઈએ તો એમ થાય કે થોડી વધારે સેવા કરું તો બધાને લાગે હું બહુ સેવાભાવી છું. હવે સેવામાં આળસ હોય, કેટલી વાર ખેંચીને કરતા હોય, પરાણે કરતા હોય, પણ છતાંય બીજાને એમ લાગે કે હું સેવાભાવી છું. ધર્મ મારે નથી પાડવો, અંગત રીતે ખૂનામાં બેઠા છીએ ધર્મ નથી પાડવો, પણ જાહેરમાં છીએ તો ધર્મને એટલો બધો કડક રાખીએ કે બીજાને એમ લાગે કે વાહ આ તો ધર્મવાળા છે, નાનું તો કાંઈ લોપે જ નહીં, એક નાનું યાજ્ઞા નથી લોપતા મોટી કેમ લોપે. આવી રીતની થતી ક્રિયા આપણે કોઈને જ્ઞાન ઉપદેશ કરતા હોઈએ કે આપણે જ્ઞાન ઉપદેશને જાણતા હોઈએ તો હું બહુ જ્ઞાની છું, બહુ વિચારશીલ છું, બહુ ચિંતન, બહુ સમજણવાળો છું, એ બધું બીજા ઉપર પ્રસ્થાપિત કરવા માટે થતી કોઈ પણ ક્રિયા, બીજા ઉપર પ્રભાવને પાડવા માટેની કોઈ પણ ક્રિયા એ ગમે એટલી ઊંચી કક્ષાના મુમુક્ષુને પણ દંભ તરફ લઈ જાય છે. અને કેવળ ભગવાન અને મોટાના પ્રભાવમાં જીવવાવાળો મુમુક્ષુ એ દિવસે દિવસે નિર્દંભી થતો જાય છે. મારા પ્રભાવને હું બીજા કોઈ પણ વ્યક્તિ ઉપર પાડવા જઉં એવો સંકલ્પ થાય એ દંભ થાય. ત્યાં દંભની ક્રિયા આજે નહીં કાલ થવાની જ, પણ હા પ્રભાવ પાડવો છે પાડીએ, ભગવાન ઉપર પ્રભાવ પાડીએ. ભગવાન ખોટાથી પ્રભાવિત થાય એવા નથી, જેવું આપણા હૃદયમાં હોય એવું હોય તો જ ભગવાન પ્રભાવિત થાય. બાકી આ દુનિયામાં બધાય પ્રભાવિત થાય આપણા બાહ્ય લક્ષણો જોઈને, પણ એક ભગવાન એવા છે, ભગવાનના મોટા પુરુષ એવા છે, એ અંતર્યામી છે, એક્સરે મશીન જેવા છે, ફોટો કેમેરા જેવા નથી, એક્સરે મશીન જેવા છે, આર પાર જોતા હોય, જેના કારણે આપણા દંભ ઉપર તો એને હસવું આવે, આપણા પ્રભાવમાં એ ક્યારેય ના આવે. મહારાજ કે અમારે કોની સાથે બને તો જેમાં દંભ ન હોય, નિર્દંભી હોય. મહારાજ કે અમારે એની સાથે બને
કારણ કે દમ કરવાવાળાને તો કેટલા કપટ કરવા પડે, દમ કરવાવાળાને કેટલા છળ કરવા પડે, દમ કરવાવાળાને કેટલા બધા પ્રશ્નો. એટલે દમથી ભગવાનના ભક્તે બચવું, અને આ દંભ છે ને એ સારા મુમુક્ષુમાં આવવાની શક્યતા છે. જેને મોક્ષના માર્ગની ચિંતા નથી એમાં દંભ ના પ્રગટ થઈ શકે, પણ જેને કાંઈક થોડો ઘણો મોક્ષ માર્ગે ચાલ્યો છે ને એમાં જ આવે. કારણ એટલા માટે આવે કે મુમુક્ષુ જ્યારે મોક્ષ માર્ગે ચાલતો હોય, મહેનત કરતો હોય, આગળ વધતો હોય, ત્યારે એની સ્તુતિ થાય, એના બે જણ વખાણ કરે, એનું આ સારું છે એવું કહે, ત્યારે મુમુક્ષુને હજુ મારે સારા થવું છે એવું આપણે મુમુક્ષુને લક્ષ ચૂકાતું હોય છે આપણને. અને આપણને એવું થતું હોય છે કે બસ આ વખાણ એ જ મારી મૂડી, એના કારણે વર્તન કરવા છતાં આપણને એવું નથી થતું કે આ વર્તનને હું સ્થિર કરી દઉં, પણ આપણને એવું થાય છે કે આ વર્તનને હું થોડી વાર માટે આ વ્યક્તિ ઉપર પ્રસ્થાપિત કરી દઉં, અને જેના કારણે આપણો ટૂંકો વિચાર એ આપણને ટૂંકા બનાવે છે. પણ એવો વિચાર કરીએ પુરુષોત્તમ નારાયણને અખંડ એમ થાય, અખંડ એમ થાય કે આ મુમુક્ષુને કેટલો સરસ, જેટલો એનો ધર્મની દ્રઢતા છે પાડે છે, ભક્તિ કેટલી સરસ કરે છે, વૈરાગ્ય કેટલો સરસ રાખે છે, કોન્સ્ટન્ટ રાખે છે, ભગવાન રાજી થશે. દમથી વ્યક્તિ રાજી થાય, શોર્ટ ટાઈમ માટે થાય, એ આપણને નાના બનાવે. ઓલાની અંદર, નિર્દમની અંદર કદાચ આજુબાજુના વ્યક્તિને બહુ ના લાગે, પણ ભગવાનને બહુ લાગે, ભગવાન એને બહુ માને. મહારાજના હૃદયમાં એ બહુ, મહારાજ એનાથી પ્રભાવિત થઈ જાય. જે કોઈનાથી પ્રભાવિત થાય એવા નથી, જે પુરુષોત્તમ નારાયણ નથી અવતારોથી પ્રભાવિત થાય એવા, જે પુરુષોત્તમ નારાયણ નથી ઈશ્વરોથી પ્રભાવિત થાય એવા, એ પુરુષોત્તમ નારાયણ પ્રભાવિત થઈ જાય છે. પુરુષોત્તમ નારાયણ પ્રભાવિત થઈ જાય છે શાનાથી? એ પુરુષોત્તમ નારાયણ પ્રભાવિત થાય છે આપણી નિર્દમપણાની મુમુક્ષુતાને જોઈને. આપણે જેટલા નિર્દંભ થશું એટલા જ પુરુષોત્તમ નારાયણ આપણાથી પ્રભાવિત થશે. જેટલો આપણો દંભ થશે એટલું જગત પ્રભાવિત થશે, પણ જગદીશ પ્રભાવિત નહીં થઈ. જો જગદીશ પ્રભાવિત ના થયા, દુનિયા આખી પ્રભાવિત થઈ, દુનિયા આખીએ આપણને ગોલ્ડ મેડલો આપ્યા, દુનિયા આખીએ આપણને બહુ મોટા મોટા કહીને પ્રણામ કર્યા, આપણી સલાહો લીધી, આપણું બધું જ આપણું કર્યું, પણ જો મહારાજ આપણા નિર્દંભપણાથી પ્રભાવિત ન થયા તો દુનિયા આખીનો પ્રભાવ આપણને અંતિમ શ્વાસે કામ નથી લાગવાનો. દેહ મૂક્યા પછી મુક્તપણું, દુનિયાના આપણને આપેલા એવોર્ડ એક પણ આપણને મુક્તપણું નહીં આપી શકે. પણ પુરુષોત્તમ નારાયણને એમ થશે, મોટા પુરુષ જે અંતર્યામી છે એને એમ થશે કે નિર્દંભ છે, ભલે એમાં થોડુંક છે પણ જેટલું વર્તે છે એટલું ચોખ્ખું વર્તે છે, તો એનાથી આપણને ફાયદો ઘણો થશે. માટે આપણે મુમુક્ષુએ સાવધાન રહેવું, મોક્ષનો માર્ગ છે, અને ખાસ કરીને સાચા માર્ગે ચાલેલા આપણે સાચા મુમુક્ષુઓ જે જે જગ્યાએ જે જે હોઈએ, ગૃહસ્થ આશ્રમમાં હોય, હું ત્યાગ આશ્રમમાં હો, ત્યાં આપણે દંભ નામના દુશ્મનથી સદાય બચીને રહેવાનું છે. કારણ કે બહુ ખતરનાકમાં ખતરનાક દોષ છે આ, બહુ ખતરનાક. અને જે ખરાબ છે એ દંભ નહીં કરી શકે, જે સારો છે એ જ કરી શકશે. કારણ કે સારા પાસે જ સારું વર્તન આવી શકે, સારો જ સારી ક્રિયાને કરી શકે. માટે પણ સંપૂર્ણ ઉચ્ચ લેવલનો સંપૂર્ણ ચોખ્ખો ના હોય, અને એટલું બધું અધિક કરવા જાય, અધિક બતાવવા જાય, હા કરવું જોઈએ, પણ કરવું જોઈએ એટલા માટે ભગવાનને મોટા રાજી થાય. એ દરેક વ્યક્તિને, દરેક મોક્ષને પોતાના હૃદયમાં જ ખબર પડે. આખા દિવસમાં કંઈ બધી ક્રિયા આપણી દંભવાળી જ થાય એવું ના હોય, પણ આખા દિવસમાં થતી 100 ક્રિયામાંથી મુમુક્ષુ બહુ વિચાર રાખે, તેને ખબર પડે કે આટલી મેં સવારમાંથી આટલી ક્રિયાઓ હતી, એ ક્રિયાઓમાં મને એવો સંકલ્પ થયો કે આ ભક્તને કંઈક સારું લાગે તો બહુ સારું, હું આવું કરું. તો હા, એમાં પાછો ઉદ્દેશ એવો હોય કે હું આવું કરું તે રાજી થાય તો કોઈ પ્રશ્ન જ નથી, અને રાજી થાય તો વખાણ જ કરે એવું ના હોય. રાજી થાય તો વઢે ખરા, રાજી થાય તો આપણી નિંદાય કરે, પણ એ તો રાજી છે એટલે નિંદા કરે છે, એવી સમજણ હોય તો વાંધો નહીં. પણ આપણને જ્યારે આપણે એવું કરતા હોઈએ અને છતાંય કોઈ આપણું કોઈક આપણી નિંદા કરે, ત્યારે આપણને તરત આમ આપણો મૂડ ઉડી જાય, અને ત્યારે આપણો ફ્યુઝ જતો રહે. એની પાછળનું કારણ એ છે કે આપણે ક્રિયા પાછળ આપણો ઉદ્દેશ જ ખોટો હતો,
આપણું લક્ષ્ય જ ખોટું હતું, એના કારણે એવું થયું. એક સાધુ આવ્યો મહારાજ પાસે, દંભ કરીને સમાધિનું ઢોંગ કરતો હતો, લાધીબાને સમાધિ થઈ. પેલો સાધુ ઢોંગ કરતો હતો એટલે મહારાજે લાધીબાના હાથ ઉપર અગ્નિ મૂક્યો, દેવતા મૂક્યો. મૂક્યો કર પર અગ્નિ જ્યારે, ત્વચા દાજવા લાગી છે ત્યારે, લાધીબાને નથી કાંઈ ભાન, પોતે થયા છે સમાધિવાન. દેખી દંભી સાધુ તત ખેવ, ત્યાં થકી નાસી ગયો છે એવ. પછી પ્રભુજી સુખના ધામ, અગ્નિ લઈ લીધો તે હઠામ. લાધીબા હાચા સમાધિવાળા હતા, એ બેઠા રહ્યા, પણ ઓલો દંભી હતો ને એને તો જોયું કે અહીં તો ખાલી આંખ બંધ કરીને નથી જોવાનું, અહીં તો દેવતા મૂકીને પરીક્ષા થશે, અને તેથી ભાગ્યો. દંભ છે ને એનું આયુષ્ય કદાચ 6 મહિના કે 12 મહિના કે 2 વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષ દેખાતું હોય, પણ દંભ એક દિવસ એ વ્યક્તિને એટલો ફજેત કરે કે એ વ્યક્તિ સત્સંગમાં રહી જ ના શકે. દંભ કરવો બહુ સારો લાગે છે, પણ દંભ એક દિવસ જે કોઈ વ્યક્તિ કેવળ દંભ ઉપર ચાલવા લાગે છે, મુમુક્ષુ જો પોતે અંતરદ્રષ્ટિ કરીને પોતાના દંભને ઓળખે નહીં, તો એક દિવસ આજે ભગવાનને મોટા આગળ ભલે સારો દેખાતો, આજે સત્સંગની આગળ ભલે સારો દેખાતો, સારો જ છે, પણ એટલો જેવો મહારાજને જોઈએ એવો નથી થઈ ગયો. સારો તો છે, મુમુક્ષુ તો સારો જ હોય, પણ જો એની ઉપર નજર નહીં રાખે તો એક દિવસ એને આજે લાગતું મીઠું એ પોઈઝન છે, એક દિવસ એનું એવું મૃત્યુ કરશે ફરીથી ઊભો જ નહીં થઈ શકે. આ જન્મે તો કોઈ કારણ કે વિચાર એ કરવાનો છે કે જેમાં ધર્મ દ્રઢ નથી, એને ધર્મ, આ તો બહુ ધર્મનિષ્ઠ છે, ધર્મનિષ્ઠના બિરુદ એને બહુ મેળવી લીધા, એટલે આખી દુનિયામાં પ્રસ્થાપિત થઈ ગયું કે આ તો ધર્મના આચાર્ય છે. હવે જે દિવસે એના જે દંભ છે એ ખુલ્લા પડે, અને તે દિવસે દુનિયા આખી કે આ તો કાગડો હતો ને આપણે કોયલ માની બેઠા, અને તે દિવસે એક તો એમાં ટહુકો કોયલનો કરવાની તાકાત નથી, અવાજ તો એનો કાગડાનો જ છે, અને આખરે દુનિયા એમ કે લે હાચી કોયલ હોય તો બોલ, અને તેથી બોલવા માટે સમર્થ ના થાય, મરવા જ સમર્થ થાય. માટે જેટલું હોય આપણા હૃદયમાં, જેટલું હોય આપણે જેવા છીએ ને, એના કરતાં 2 પગથિયા આપણને કોઈ ઓછા જોઈ શકે ને એવા રહેવું, એમાં આપણી સેફટી છે. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણી બાજુ કેમેરા નાખીને જોવાવાળો ગમે એટલો બુદ્ધિશાળી હોય, એક ભગવાનને મોટા પુરુષ હોય, ગમે એટલો બુદ્ધિશાળી હોય, સારી વસ્તુ ખરાબ વસ્તુની વાત નહીં, ખરાબ તો સારું જાને તો ધોવાય, પણ જે છે જે લેવલે ત્યાંથી આપણે 2 પગથિયા નીચા દેખાઈએ ને એમાં આપણી સેફટી છે, એમાં કોઈ દી નુકસાન નથી. પણ જ્યાં છીએ ત્યાંથી એક રતિવા દોરો વધારે દેખાઈએ એ આપણને નુકસાન છે, છે ને છે જ. માટે ભગવાનના ભક્તે બચવું, આ સાધુ ભાગ્યો. પછી મહારાજ ત્યાંથી એ અગ્નિ લઈ લીધો, અને પછી મહારાજ ત્યાં બેઠા છે, ત્યાં હિરજી સુથારના પત્ની આવ્યા, અમરબા એનું નામ છે, ભગવાનના દર્શન કરવા. લાધીબાના હાથ ઉપર અગ્નિથી દાજેલો હાથ જોયો એટલે અમરભાઈ તરત જ વચન બોલ્યા ભગવાન પ્રત્યે, આવા પાખંડ કર સોઆય, નવો સત્સંગી કોઈ ન થાય, તે સુની બોલ્યા શ્રી ભગવાન, સુનો અમર બા શુભ મન, થાશે પ્રભુની ઈચ્છા પ્રમાણે, તેમાં જીવ બિચારા સુજાને, પણ લાધીબાને તો આઠામ, પાસે જઈ બોલાવો લઈ નામ. અમરબાઈએ મહારાજને આવીને કીધું કે આવા પાખંડ રામાનંદ સ્વામી નહોતા કરતા, આવી સમાધિઓ કરાવીને આવી રીતે દેવતાઓ મૂકવાના આ બધો ધંધો એ રામાનંદ સ્વામી નહોતો કર્યો, તમે ગાદીએ બેઠા ને આવા બધા પાખંડો ચાલુ કરી દીધા છે, આ બધા રામાનંદ સ્વામીને મળેલા, એટલે મહારાજને તો હાવ બાળક જ જાણે. જીવની આજ મોટા મોટી ખૂબી હોય, આપણી ઉંમર કાંઈ હોય થોડી, આપણે સત્સંગમાં કંઈક 5, 10, 25, 50 વર્ષ વહેલા આવીને બેઠા હોય, કે કોઈ સત્સંગમાં 2 વર્ષથી આવ્યો હોય, કોઈ વર્ષથી આવ્યો હોય, કોઈ 5 વર્ષથી આવ્યો હોય, કોઈની ઉંમર 5 વર્ષની હોય, કોઈની 10 વર્ષની હોય, તો આપણને એમ જ લાગે તો બાળક છે, આને શું ખબર પડે, બહુ મોટી ભૂલ છે, આને શું ખબર પડે એમ નહીં,
આપણે વિચારવાનું છે એવું કે મને શું ખબર પડે. સત્સંગમાં આપણને જ્યારે એમ થાય છે કે આને શું ખબર પડે, એ જ આપણી મોટા મોટી ભૂલ છે. મમુક્ષુ તો હંમેશા એમ વિચારે કે મને શું ખબર પડે, આ બધાને જેટલી ખબર પડે છે એમાંની મને કાંઈ ખબર પડતી નથી, આ બધાય ભગવાનને જેટલા વાલા છે એટલો રાજીપો તો જો મેં મેળવ્યો જ નથી, આ બધામાં જેટલી નિર્દોષતા ને નિખાલસતા છે એટલો નિખાલસ ને નિર્દોષ તો હું થયો જ નથી. મોક્ષ તો આવા વિચારમાં હોય, ચાહે ગમે એટલા વર્ષો થયા હોય, ચાહે ગમે એટલા વર્ષનો હોય, ગમે એટલા મોક્ષુ હંમેશા પોતાની ખામીને ખોડતો હોય, પોતાની ખામીને મોક્ષુ હંમેશા પોતા તરફની દ્રષ્ટિને રાખતો હોય, અને જીવ છે એ બીજા તરફ જતો હોય. માટે ક્યારેય પણ સત્સંગની અંદર આપણા ગમે એટલી ઉંમર હોય, ગમે એટલા વર્ષ હોય, ક્યારેય ના વિચારું કાને શું ખબર પડે, એમ વિચારું મને શું ખબર પડે, ભગવાનને મોટા આગળ મારી બુદ્ધિ શું, ભગવાનના દિવ્ય સંતો ભક્તો એની સમજણને હું શું કરી શકું, એની દ્રષ્ટિને મને ક્યાંથી ખબર પડે, આમ વિચાર કરીએ એ આપણી સેફ્ટી છે, એમાં આપણને ઘણો આનંદ રહે. લાધીબા હતા, એ લાધીબાના હાથ ઉપર મૂકેલો અગ્નિએ જોઈને અમરબાએ જ્યારે મહારાજને કીધું કે આવા પાખંડ ના કરશો, અહીંયા આગળ નહીં ચાલે, ત્યારે મહારાજે કેટલો સરસ જવાબ આપ્યો જો. આને સહજ કહેવાય, મહારાજને એમ ના થયું મારો પ્રભાવ આની ઉપર પાડી દો. નિર્દમમાં નિર્દંભ આ પૃથ્વી પર બે જ વ્યક્તિ છે, સંપૂર્ણ નિર્દંભ એક ભગવાન અને એક ભગવાનના મોટા પુરુષ. જેથી આપણે સંપૂર્ણ નિર્દમ થાશું તેથી એના જેવા થઈ જ જશું. સંપૂર્ણ નિર્દંભ એટલે સંપૂર્ણ નિષ્કપટ, સંપૂર્ણ નિષ્કપટ એટલે ગુણાદિતાનંદ સ્વામી કે જે નિષ્કપટ થાય બ્રહ્મરૂપ થયા વિના રહે જ નહીં, સ્વામી કે એમાં શંકા જ નથી, થઈ જ જાય. અને દમ કરીએ એટલે કપટ રાખવું જ પડે, કપટ રાખીએ એટલે બ્રહ્મરૂપ થવાય જ નહીં, ક્યારેય ના થવાય. મુક્તાનંદ સ્વામીને ગોપાળન સ્વામીના પગ ધોઈને રોજ પાણી પીએ તોય ના થવાય, શ્રીજી મહારાજ પ્રત્યક્ષ હાજર હોય રોજ પાણી પગ ધોઈને પીએ તોય ના થવાય, ભગવાન કે અમારે બને જ નહીં, ક્યાંથી થવાય. માટે ઓળખીએ આપણે અને જે કાઢવાનું છે એને કાઢીએ, પ્રભુની ઈચ્છા પ્રમાણે થશે, જીવ બિચારા હું જાણે. પણ મહારાજને એમ ના થયું મને આવો ગણી લીધો, પાખંડી ગણી લીધો, વિચારો તો ખરા, ભગવાનને પાખંડી કે તોય ભગવાનની ધીરજ કેટલી, કારણ કે નિર્દમ છે. આપણે તો સાચું કરતા હોઈએ ધ્યાનને, આપણને કોઈ કીધું પાખંડ કરે છે તો પાખંડી છે, બે જ ખૂણાની અંદર આપણે ખરેખર સાચું ધ્યાન કરવા બે જ, પણ બે જણે આપણને એમ કીધું વાહ વાહ શું ધ્યાન, કેવું ધ્યાન કરે, પાંચ પાંચ કલાક ધ્યાન કરે છે તો આપણને પાવર ચડે, પાંચના છ કલાક થઈ જાય, પણ આપણને કોઈ એવું કે પાખંડી છે આ તો, એટલે આપણને મુજારો થઈ જાય. ધ્યાન આપણાથી ના થાય, મૂર્તિ ના ધરાય, એનું કારણ શું એ મુમુક્ષુએ વિચારવું જોઈએ, વિચારવું જોઈએ. આપણે હું વ્રત કરતો હોઉં, તપ કરતો હોય, કોઈ કે કાં તો દંભી છે, ખાલી દેખાડવા બધાને કરે છે, તો આપણો મૂળ ઉડી જાય, ફ્યુઝ જતો રહે. અને આપણને કોઈ કે ઓહો તમે તો બહુ તપ કરો છો, બહુ ભજન કરો છો, તો આપણો પાવર વધી જાય. કારણ શું, મોક્ષે ગોતવું જોઈએ આપણું, એનું કારણ શું. આપણે સારી ક્રિયા કરીએ અને કોઈ આપણને કંઈ કે આપણા ફ્યુઝ ઉડી જાય, એની પાછળનું કારણ શું. કારણ એ છે કે જેથી એ ક્રિયા થતી તેથી આપણે દંભથી જ કરીએ છીએ, કોકની સ્તુતિ મેળવવા માટે જ કરીએ છીએ, કોકના વખાણ મેળવવા માટે જ કરીએ છીએ. માટે લક્ષની શુદ્ધિ, ઉદ્દેશની શુદ્ધિ, જગતમાં મારે કોઈને પ્રભાવિત નથી કરવા, પ્રભાવિત કરવાની તાકાત હોય તો પુરુષોત્તમ નારાયણને પ્રભાવિત કરીએ. મુક્તાનંદ સ્વામીથી પ્રભાવિત મહારાજ થયા, ગોપાળાનંદ સ્વામીથી પ્રભાવિત મહારાજ થયા, પર્વતભાઈથી પ્રભાવિત મહારાજ થયા, ગુરુજી જેવા મોટા પુરુષથી પ્રભાવિત મહારાજ છે. મહારાજ કોઈના પ્રભાવમાં આવે એવા નથી, પણ એક જે નિર્દોષ છે, જે નિર્દંભ છે, એના પ્રભાવમાં મહારાજ વાત્સલ્ય ભાવથી આવી જાય છે. માટે આપણને એવી ઈચ્છા થાય કે મારી કોઈ સ્તુતિ કરે, મને કોઈ માન આપે, મહારાજ મને માન આપે, એવી રીતે વર્તીએ. મહારાજ કેમ મને માન ના આપે, મારે વાલે દીધું મને માન રે, કોઈ મને શું કરશે, બ્રહ્માનંદ સ્વામીએ ગાયું. માટે માન મેળવવાની, સ્તુતિ મેળવવાની, વખાણ મેળવવાની ઈચ્છા થાય ને તો એવા એવી ઈચ્છા કરવી પુરુષોત્તમ નારાયણ મારા વખાણ કરે. અક્ષરધામની સભામાં અહીં બે પાંચ આગળ શું પૃથ્વી પર, અક્ષરધામના મુક્તોની વચ્ચે મારા ખુલ્લા મુખે વખાણ કરે ને એવું થવું છે, અને એવું થવાની ઈચ્છા થશે તેથી એવા થઈ જ જશું, તેથી આપણું નિર્દમ વર્તન થઈ જશે. પાખંડ અહીં ના કરશો, મહારાજ કેટલા કેવા નિર્દોષ છે, કાંઈ નથી કહેતા, પ્રભુની ઈચ્છા પ્રમાણે થશે. એ સુની નમરબાઈ ગયા લાધીબાને જગાડે, મહારાજ કે આ લાધીબાને જગાડો, અમે તો કંઈ કરતા નથી, લાધીબાને જગાડો. ત્યારે કાનમાં મોઢું રાખી હાથ જાલીને હલાવા લાગ્યા અમરબાઈ, પણ લાધીબા તો કંઈ બોલતા નથી ને કાષ્ટ સમાન પડ્યા છે. ઘણો બધો પ્રયાસ કર્યો પણ તોય ઉઠ્યા નહીં. અને પછી મહારાજ કે અમરબાઈ અમે ઉઠાડીએ,
અમર ભાઈ કે મહારાજ તમે ઉઠાડો. ત્યાં તો મહારાજે ત્યાં આગળ જઈને બૂમ પાડી લાધીબા, તરત જ લાધીબાની સમાધિ છૂટી ગઈ. અને ત્યાં આગળ પછી તરત મહારાજ સ્વામી બે હાથ જોડીને કહેવા લાગ્યા, પૂછ્યું પ્રગટ પ્રભુએ ત્યાંય, શું છે તમારા બે કરમાય, કાંઈ પીડા જનાય છે અંગ, સાચી વાત કહો તે ઉમંગ. બે હાથની અંદર જે દેવતા છે એટલે મહારાજે લાધીબાને પૂછ્યું, તમને કાંઈ પીડા થાય છે, શું છે તમારા હાથમાં, શું થયું છે, જુઓ તવ પાન, તપાસીને બોલો સાચી વાન. લાધીબાએ જોયાની જ હાથ, હસતા થકા બોલ્યા તે સનાથ, થોડી પીડા જનાય છે આજ, સાચી વાત કહું મહારાજ. ત્યારે સામું જોયું જોગીરાજ, પીડા નાશ પામી સુખ સાજ. લાધીબા ઉઠ્યા, લાધીબાએ કીધું મહારાજ થોડી પીડા અત્યારે જણાય છે, કારણ કે સમાધિમાંથી આવી ગયા હતા. મહારાજે સામું જોયું એટલે પીડા બધી જતી રહી, કારણ કે સમાધિમાં હોય ત્યારે પીડા ના જણાય, પણ જ્યારે દેહમાં આવે ત્યારે તો પીડા લાગે. એટલે મહારાજે સામું જોયું ને બધી પીડા જતી રહી. આવું ચરિત્ર મહારાજે કરીને અમરબાઈને પોતાનો નિશ્ચય કરાવ્યો. બીજું ચરિત્ર મહારાજ ત્યાં આગળ કરે છે, મનુષ્ય દેહથી જે ન થાય એવું, મીંઢી આવડ પિતા વિશેક, નિત્ય તાંસળી ભરીને એક, તેના ઉપર આંબલી જે હ, વળી પિતા અઢી શેર તે હ. મરી જાય માણસ તો મીંઢિયાવળ તાંસળી ભરીને પીવે, આંબલી અઢી શેર એટલે 1.5 કિલો આંબલી એને પી જાય ખાટું. ઘણા દિન કર્યું એ સંબંધ, પછે એ ક્રિયા તો કરી બંધ, તીખા મર ચાલવિંગ્યા સોય, અર્ધ શેર વટાવીને જોય, નિત્ય ગોળો કરી જમે શ્યામ, ઘણા દિન સુધી સુખધામ. પછી ચૈત્ર માસ આવ્યો જ્યાંય, કાચી કેરીઓ જમે છે ત્યાંય, ટોપલી એક ભરીને જે હ, પૂનો મન કેરી આપે તે હ, તેમાં મીઠું નાખે ત્રણ શેર, જમી જાય છે રૂડી પેર. આ બધું તપ છે. આપણને લાગે લો મારા તો આટલા બધા કિલો ખાય, પણ આ કિલો, આ કિલોમાં ખાવું કોક દી ખબર પડે. મીંડિયાવળ તાંહડો ભરીને પી જવી, આંબલી 1.5 કિલો એકવાર, એકવાર ખાલી 1.5 કિલો નહીં, 200 ગ્રામ તો ખાવ ખાટી આંબલી, ખાટી આંબલી 1.5 કિલો. પછી એ પ્રકરણ બંધ કરીને લવિંગ્યા મરચા, આપણે કહીએ મહારાજે મરચા જમતા હતા, તળો મહારાજના પ્રસાદીના કહેવાય, તો મહારાજની પરંપરા પ્રમાણેના કહેવાય, પણ આપણે મરચા જોડ બીજા કેટલાય જોઈએ, ભજીયાના થાનું ખમણને કેટલું જોઈએ, પકોડાને પાણીપુરીને. અને ભગવાન તો ખાલી મરચાના ગોળા વાટીને જમતા હતા. એટલે મહારાજના નામે કાંઈ ના કરવું, મહારાજ કરે એવું આપણાથી કાંઈ થાય એવું જ નથી, કેટલું કરીએ એમાં જ છે માલ. લવિંગ્યા મરચા મહારાજ જમતા ગોળો કરીને. પછી ટોપલો ભરીને કાચી કેરી ખાટી હોય, એ પોણો મન જેટલી કેરીને કાપે, એમાં 3 શેર મીઠું નાખે, 1.5 કિલો મીઠું નાખે, કેટલું થયું. અને એટલું મીઠું નાખીને ભગવાન જમી જાય. ચૈત્ર માસમાં અષાઢ માસની અંદર ભગવાન એવું, એવી લીલા કરતા કે કાગદી લીંબુ બસે કહેવાય, 200 લીંબુ કહેવાય, એ ભગવાન જમતા. આવી ક્રિયા તો પ્રભુથી થાય, બીજાથી એ દિશે ન જવાય, તેનો મર્મ જાણે મુનિજન અજ્ઞાની તે શું સમજે મન. બીજાને તો લાગે લીંબુ ખાય છે, લીંબુ ખાય છે, આપણે લીંબુ લઈએ આમ દાળમાં લઈએ, પૌવા ઉપર આમ લીંબુ લઈએ, નીચોવીએ કે સરસ લાગે, લઈ લઈએ દાળની અંદર લીંબુ નાખીએ, કઠોળ હોય તો કઠોળમાં લીંબુ થોડું આમ બાજુમાં લઈએ, ટુકડો લઈને આમ નાખીએ નીચોવીએ. આ તો એકલા લીંબુ જ ચૂસવાના, એક દી ટ્રાય કરવાનો, પછી ભગવાનના કોળ કરવાના, ભગવાન જેવા થવું છે, થઈ ગયા છે, આ બધો વિચાર પછી થાય. હા, ભગવાન જેવા હોય ને એને જોવાના. પૂજ્યપદ ગુરુજી આવી રીતે આંબલી છે ને, આંબલીને મીઠું, આવું તો ગુરુજી ઘણી વખત જમી જાય, કેટલા બધા પ્રમાણમાં, આપણાથી જમાય જ નહીં એટલું જમી જાય. એ હરિભગત અહીં ઓહાયોમાં છે આપણા મહેન્દ્રભાઈ, એને ઘરે શાક કેટલું ખારું થઈ ગયેલું, ગુરુજીને સંતોએ પ્રેમથી 3 વખત પીરસી દીધું આવડું આવડું કંકોડાનું શાક. ગુરુજી આ તો મળે જ નહીં અમેરિકામાં, આ ભગત પ્રેમથી લાયા છે. ગુરુજી જ પહેલાં બે મહારાજ, પછી ગુરુજી જમાડે તો પ્રેમથી પીરસ્યું, ગુરુજી જમી ગયા. પણ ગુરુજી પીરસવાય ને ત્યારે ગુરુજીએ બધાને એક એક ચમચી દીધું, પહેલાં જોયે તો માગજો, પછી એક ચમચી પછી કોઈ લીધું જ નહીં, એટલું ખારું. અને ગુરુજી તો ચમચા ભરીને જમી ગયા, તોય કાંઈ બોલ્યા નહીં, પણ બીજાની ચિંતા કરી. ભગવાન અને મોટાની ક્રિયા
એના જેવું કરે આપણાથી થાય જ નહીં, એના રસ્તે ચલાવીને એના રસ્તાને ખાલી જોયા કરે કે ઓહો જો મહારાજને મોટા હોય ને એ આવું કરે, એ આવું કરે, એ આવું, એનો ગુણ લેવાનો. એનો ગુણ લઈએ ને તો ક્યારેક એવા થવાશે, પણ એવા થયા વિના જો કરવા જશો જાડા થઈ જશે. આટલું કરે જાડા થઈ જાય. મહારાજને મોટા જે કરે એવું આપણે કરવા જઈએ, આપણી તાકાત હોય નહીં. આપણે કરવા જઈએ, આપણે થવું છે વાત સાચી છે, પણ એ થવા માટેના રસ્તા છે. પહેલાં તો મોટાનો ગુણ જ લેવો. મોક્ષે વિચારવું કે મારો, મારી કેપેસિટી, મારું લેવલ, મારી મારી સાધના કેટલે પહોંચીશ, આ તો બહુ મોટા છે. એ મોટાના રસ્તે હું હાલવા જઈશ તો ક્યાંક મારા પગે તૂટી જશે ને બધું તૂટી જશે. એના કરતાં એને જોઉં, એનો ગુણ લઉં. પહેલાં ગુણ બહુ લે, ભરપૂર ગુણ લે. ભરપૂર ગુણ લેશે ને એટલે ધીરે ધીરે એની તાકાત એમાં આવશે. પછી એ ધીરો 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 હાલશે, પહોંચી જશે ત્યાં. પણ એવું વિચારે ગોપાળન સ્વામી આ ચાલે છે હું ચાલવા માંડું, એને નુકસાન કરે. ચાલી શકે નહીં, પગ તૂટી જાય, હિંમત તૂટી જાય, એને એમ થાય હું કાંઈ કરી જ નહીં શકું. પણ વિચારે કે હું ક્યાં છું, મારે કેવું થવું છે. હું આજે એવું વિચારું કે મારે ઓહો ગુરુજી જેવા આ જ થઈ જવું, ના થવાય. પણ ગુરુજી આવું કરી શકે છે, ગુરુજીની આ શક્તિ છે કે આવા ધારણા પાના વ્રત આદિ કરીને આટલું વિચરણ, આટલી કથા વાર્તા, આટલા ઉમંગમાં, આટલા એમાં, આટલા બધા સંપ્રદાયના પ્રશ્નોની અંદર પણ બધાનું જેટલી થાય એટલી મહેનત કરીને સમાધાન કરાવીને પણ આટલા ખુશીથી રહી શકે છે. આટલા સંતો ભક્તો એનું બધાનું વજન વહન કરવું, એ બધાની વચ્ચે આટલા પ્રફુલ્લિત રહી શકે છે. ભગવાનની પૂજા પાઠ એમાં જાણે કાંઈ છે જ નહીં, જાણે કશું છે જ નહીં. પોતાને પોતાને કોઈ કાર્ય જ નથી કરવાનું મહારાજની પૂજા સિવાય, એમ વર્તી શકે. જાણે ઓલું થયું જ નથી, જાણે કર્યું જ નથી એવું વર્તે. પોતાને આશ્રિત આટલા બધા હોય ને આટલી સંસ્થા હોય તો કોઈક સંસ્થા કોઈ જગ્યા મારી છે એમ ક્યારેય ન થાય. આવી રીતે જે વર્તવું એના પરથી ખ્યાલ આવે કે મોટા કેટલા નિષ્પૃહી હોય, મોટા કેટલા બધા નિષ્ણેહી હોય, મોટા કેટલા જગતથી અલિપ્ત હોય. હવે આપણને થાય હું આજ એવો થઈ જાઉં, ના થવાય, ના થવાય. આપણે આપણા લેવલથી શરૂ કરવું પડે. આપણું લેવલ શું છે? આપણી પાસે આપણા કપડાં હોય, આપણી પેન હોય, આપણી પાસે બીજું હોય છે, એમાંથી નિષ્પૃહ થોડું થોડું થતાં થઈએ તો એમ થતાં 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 એ લેવલે પહોંચાશે. ઓલા તો બ્રહ્માંડોમાંથી નિષ્પૃહ હોય, પણ આપણે તો પહેલાં પદાર્થો આજુબાજુના આપણને જેટલા ઉપયોગમાં એમાંથી નિષ્પૃહ થઈએ તો એમ બ્રહ્માંડથી પડતો હોય. સીધા બ્રહ્માંડમાં જઈએ તો જાડા થઈ જાય. એમાં એવું જ છે, મહારાજ જે કરે ને મોટા જે કરે એવું કરીએ, તકલીફ બહુ થઈ જાય. આવી ક્રિયા તો પ્રભુથી થાય, બીજાથી ન થાય. આવી મહારાજ તો નવી નવી લીલાઓ ઘણી કરતા. ભગવાનભાઈ રથકારને હિરજીન સુંદરજી, ગંગારામભાઈ, એ બધાય પવિત્ર ને વિવેકી છે. ત્યાં આગળ કાયથ મહેતા નાથ, નારાયણભાઈ, સૌજી, હરજીવન, લાધીબા, આ બધાય હરિજનોને ઘેર ભગવાન વારે વારે જમવા જાય છે. ગંગારામ સાથે મલવિદ્યા કરે છે. દાવ પેચમાં દિલ દે સાર, ગંગારામને મનાવે હાર, ગંગારામને હરાવી દે ગંગારામ મલને પણ. એવી રીતે પોતાના ભક્તને ભગવાન સુખ આપે છે. જીવરામ સુથાર છે, એમની માતુ હરબા છે, માતૃશ્રી હરબા છે, એને ઘેર એને મહારાજને જમવા માટે તેડ્યા. મહારાજ એને ઘેર ગયા, એની ઈચ્છા અનુસાર ત્યાં આગળ મહારાજ જમ્યા. હરબાઈને ચડી રીસ ને મનમાં ખેત ધર્યો તે દીસ. હરબાઈને ખબર નહીં રીસ ચડી, અને રિસાઈને ઘરની અંદર ઓરડો બંધ કરીને સૂઈ ગયા. 7 દિવસ થયા તો એ બાઈએ ભોજન કર્યું નહીં. આ જીવ રિસાઈ ગઈ બાઈ. અને પછી એને ઘેર ભગવાન ગયા, પણ એ હરબાઈને એવું હતું કે મારી ઈચ્છા પ્રમાણે ભગવાન જમે, હવે એની ઈચ્છા પ્રમાણે ભગવાન ના જમે એટલે રીસ ચડી ગઈ. ભગવાન આમે રીસ ચડી ગઈ, કેમ મારું ધાર્યું કરતા નથી? આટલી ભક્તિમાં ખોટ. જમાડવા છે તો એને જે અનુકૂળ છે જેટલું જમે, રાજી થઈને જમે ને. પણ આને એમ નહીં હું આપું ને હું કહું એવું કરે. આ જીવને વરી આ કોડને આ તાન જબરું હોય કે ભગવાનને મોટા હું કહું એવું કરે તો સાચું, એમ તો મને વશ કહેવાય. એ વશ ના કહેવાય. આપણે એને વશ કરવા નથી જન્મ્યા, આપણે એને વશ થવા જન્મ્યા છે. આપણે એની પાસે વશ થવા આવ્યા છે, આપણે એને વશ થોડા કરવા આવ્યા છે. એને આપણે વશ કેવી રીતે, હા એ વશ થાય વાત્સલ્ય ભાવથી વશ થાય, બાકી બીજી કોઈ રીતે વશ ના થાય. આપણે માનીએ કે ભગવાનને મોટા કોઈ, મારી બીજી કોઈ, મારા કોઈ એનાથી વશ થઈ જાય, ના. વાત્સલ્ય ભાવથી વશ થાય કે આ બાળક છે, એને બળ મળે, હિંમત મળે એમ કરીને વશ થાય. અને ક્યારેક થાય ખરને, ક્યારેક નાય થાય, સ્વતંત્ર છે ભગવાન અને મોટા. તો ભગવાને એનું કંઈ માન્યું નહીં એટલે હરબાઈને લાગ્યું ખોટું, રીસ ચડી,
ઓરડામ જઈને સૂઈ ગયા, હાથ દેવદી ખાધું નહીં, આ મૂર્ખના લક્ષણ શાસ્ત્રમાં કીધા છે. વચનાવતમાં જ મહારાજે કીધા મૂંઝવણ થાય ત્યારે શું કરે. પછી મહારાજને ચિંતા થઈ એટલે મહારાજે વાત જાણી એટલે મહારાજે કહ્યું, હે ભાઈ તમે રસોઈ કરો, તમારી ઈચ્છા પ્રમાણે અમે તમારા ઘેર જમવા આવશું. પછી મહારાજને તેડાવ્યા, ભાવે ભોજન બધાય પીરસ્યા, ભગવાન માગી માગીને બધાય ભોજન જમ્યા. 30 જણની રસોઈ હતી એ ભગવાને રહેવા જ ના દીધી, લે હવે જમાડવા જ છે ને તો જોઈ લે તું. બધા પાત્ર ખાલી કરી દીધા. મહારાજ કે લાવો હજુ જોઈએ છે. બાઈ કે હવે રસોઈ બિલકુલ નથી, હું પીરસાવું આવે હું, મહારાજ તો હજુ માગે છે. મહારાજ પાસે આવીને હાથ જોડ્યા, મહારાજને કે મહારાજ થોડી વાર બેસો હું રસોઈ તૈયાર કરી દઉં. ત્યારે મહારાજ મનબંધ હસવા લાગ્યા, હરભાઈ અમારે તો તમને રાજી કરવા હતા, તમે રાજી થઈ ગયા ને, હવે રાજી થઈ ગયા ને, તમારે જમાડવાનો કોડ તો પૂરો થઈ ગયો ને. હા મહારાજ, હા મહારાજ, બસ જમ હું રાજી, તો બસ તમને રાજી કરવા હતો કર્યું, એના કરતાં પહેલેથી એમ કર્યું હોત તો. જીવની દશા આવી જ હોય, આપણે બધા આવા છે, હરભાઈ ને બધા તો મુક્તો મહારાજને મળેલા, પણ આપણી દશાઓ આવી જ હોય છે કંઈક. ત્યાં પધાર્યા સુંદર, પછી મહારાજે એને રાજી કર્યા. ત્યાંથી ચડું કરીને મહારાજ ઉઠ્યા, હિરજીભાઈનો વંડો હતો એ વંડામાં જઈને મહારાજ ત્યાં બેઠા. હરભાઈએ ત્યાં રસોડામાં જઈને જોયું, ત્યાં તો રસોઈ હતી જ નહીં, અને પોતે વિચાર્યું કે હવે આપણે રસોઈ બીજા બધા માટે જે 30 જણ બાકી છે એના માટે રસોઈ કરીએ. પણ રસોડામાં જઈને જોયું તો બધાય ઠામ ભરેલા હતા, પાકના ને શાકના ને બધાય. ત્યારે હરભાઈને થયું કે આ તો ભગવાનનો પ્રતાપ છે, ભગવાન તો કાંઈ જમતા નથી, મારો ભાવ જમ્યા, બાકી તો રસોઈ એમની એમ છે, વારંવાર પ્રશંસા કરે છે. આવી મહારાજ ત્યાં આગળ લીલા કરે છે, ભુજનગરની અંદર ભૂધર ભરાત લીલા કરે વાલો વિખ્યાત. એવી રીતે શ્રીજી મહારાજ પ્રેમીના પ્રેમને પૂરા કરે છે. ધન્ય ભુજંગ પુર પાવન, હરિજન છે નિર્મળ મન, જેને પ્રગટ પ્રભુનો સંગ મળ્યો છે જ મોટો ઉમંગ, ઘરો ઘર જમે છે જીવન, ગમે છે નિજ ભક્તને મન, આપે આશ્રિત જનને સુખ, ટાળે ભવ દરિયાના દુઃખ. પછી વળી એક દિવસની વાત, સુનો સંત હરિજન ભ્રાત, સુંદરજી ભાઈ નિર્મળ મન, પ્રેમે કર્યું પ્રભુનું પૂજન. એક દિવસ સુંદરજીભાઈએ મહારાજનું પ્રેમથી પૂજન કર્યું, પછી એમને વરદાન માગ્યું. પછી માગી લીધું વરદાન, શ્રીહરિ પાસેથી દઈમાન, અમે કહીએ ત્યાં સુધી મોરાર, કૃપા કરી રહો આને ઠાર. સુંદરજીભાઈ કે પ્રભુ અમને એક વરદાન આપો, અમે જ્યાં સુધી ના કહીએ નહીં ને ત્યાં સુધી તમારે અહીં રહેવું. મહારાજ કે તમારી વાત સાચી છે, તમે જ્યાં સુધી ના કહો ત્યાં સુધી અમારે જવું નહીં, પણ અમારે તો બહુ પ્રેમી ભક્તો હોય. ના મહારાજ, તમે રાજી છો? ઘણાના પ્રેમ આવો હોય, ભગવાનને મોટાને બંધનમાં લેવા માટેની જ એની રોજની પ્રક્રિયા, ભગવાનને મોટાને બંધનમાં લઉં ના, ભગવાન અને મોટાના બંધનમાં હું આવું મન કર્મ વચનથી, મારી એક એક ક્રિયાથી, મારા એક એક શ્વાસથી, મારા એક એક દરેક પગલે પગલે હું ભગવાન અને મોટાના બંધનમાં આવું, એવી જ મારી ક્રિયા હોય. એવું જ્યારે કરશે ને ભગવાનને મોટાને કહેવું નહીં પડે તમે મને વશ થાવ, એનો સહજ ભગવાન અને મોટાનો એક સિદ્ધાંત છે. જેનો થાય એના થઈ જ જાય, જેને વશ એને વશ થઈ જ જાય. પણ જીવ ઘણી વખત એવું નથી કરતો, તો થોડો ઘણો પ્રેમ હોય ને પ્રેમની અંદર એ એવું ઈચ્છે કે ભગવાનને મોટા મને વશ થઈ જાય. પણ પ્રેમની ઉત્કૃષ્ટ દશા એ છે કે એને જેની અંદર એને પ્રેમ છે એના માટે એનાથી બધું જ થાય. જેની અંદર એને પ્રેમ છે એની મરજીથી બહાર વર્તતા એને ભય લાગે કે હું આમ વર્તીશ તો એને મારી ઉપર હેત નહીં રહે, આવું લાગે, આવું લાગે એ જ સાચું હેતનું લક્ષણ છે. હા, મહારાજે કહ્યું કે પ્રેમીને તો જે ના કરવાનું હોય એ થાય, ના કરવાનું હોય થાય, એવું વચન લઈ અને પછી ભગવાનને મોટાને મંડી પડે એને નુકસાન છે. ઈચ્છામાં જીવે એ સાચો પ્રેમ છે. હા, ક્યારેક ક્યારેક પ્રેમ કરવો પડે કોઈક કોઈક જગ્યાઓએ, પણ બધી જગ્યાએ પોતાનું ધાર્યું એવું ક્યારેય ના કરાવવું. હા, ક્યારેક જમાડવાનું હોય, ક્યારેક કોઈક જગ્યાએ આરામ કરાવવાનો હોય, ત્યાં પ્રેમી હોય ત્યાં પ્રેમ બતાવવો જ પડે, ત્યાં જ્ઞાન ના ચાલે.
પણ જ્યારે અનુવૃત્તિમાં કોઈ જગ્યાએ વર્તવાનું હોય તો ત્યાં જ્ઞાનની જરૂર પડે. માટે ક્યાં કયું સ્થાન છે, કયો પ્રસંગ છે એવું રાખવું જોઈએ. આ બા અહીંયા આગળ મહારાજને જ્યારે સુંદરજીભાઈએ પૂછ્યું કે મહારાજ તમે અહીં રહેશો એવું વરદાન આપો, અમારા કયા વિના તમારે ક્ષણ એક જાવું નહીં દૂર, અમને આવું તમે વચન આપો, જો તમે રાજી હો તો. ત્યારે બોલ્યા છે શ્રી ભગવાન, તમારું કહ્યું માનીશો મન, તમે કહેશો ત્યાં સુધી ખાસ અમે જરૂર રહીશું દાસ. મહારાજે કહ્યું કે જ્યાં સુધી તમે કહેશો ત્યાં સુધી તમારા દાસ, બસ તમે કોત પાણી પીવું ને તમે કોત બેહું, તમે કોત હુઈ જવું. હવે આમ રાજી છે. ગુરુજી ઘણી વખત ધારણા પારણા કરતા હોય તો ઘણી વખત આવા આમ સામાન્ય એક ગરીબ ભગત હોય ને, એ કંઈ નાનો છોકરો જઈને કે ગુરુજી ધારણા પારણા મૂકી દીધા હોય, કોઈ સંતોએ જઈને કીધું હોય મૂકી દીધા હોય. ક્યારેક કોઈક વખત કોઈ વાર કોઈ સખી મંડળને ભેગા થઈને કેવડાવીને મૂકી દીધા હોય, ક્યારેક કોઈક વ્રત તપ ચાલતું હોય ને કંઈક ગુરુજી આ જમીલો જમી લીધું હોય એવું થયું છે. અને ક્યારેક આખા સમુદાયોએ પ્રાર્થના કરી હોય, એક બે વ્યક્તિ આખા સમુદાયોએ, તો એ મોટા કે ભાઈ મને આમ રહેવો તો હું રાજી છું, પણ મને અત્યારે આ કરવા દો. બસ મોટા સ્વતંત્ર છે. એનો અર્થ એ નથી કે એ દી એનું વાત્સલ્ય હતું ને અટળી ગયું, એ દિવસે એમને આપણો આપણા પ્રત્યે ભાવ હતો ને અટળી ગયું, આજે પણ ભાવ છે. પણ મોટાના કાર્ય ક્યારે કેવા, કઈ રીતે, કઈ પરિસ્થિતિમાં હોય અને હું તમે ક્યારેય સમજી ન શકીએ, ક્યારેય કરી ના શકીએ. માટે ભાવ પ્રગટ કરતા રહેવું, પણ જીદ ના રાખવી, ભાવ પ્રગટ કરવો. બાકી મહારાજને મોટાની ઈચ્છા સમજી રાખવું કે અત્યારે પ્રકરણ આવું જશે, ભગવાનનું પ્રકરણ અત્યારે એવું છે કે તમે જ્યાં સુધી કહેશો ત્યાં સુધી રહેશું. અને હમણાં જ હરિચરિતમાં સાગરમાં આવ્યું હતું, ગોલા બધા રોતા હતા, મહારાજ કે તમારે જો અમને બહુ રાખવાનો આગ્રહ કરશો નહીં, અમે આવશું પાછા. એ પ્રેમી હતા, આ પ્રેમી છે, બે પ્રેમી જ છે. પણ ક્યારેક અમને કીધું કે હું અહીં રહીશ, અને ક્યારેક એમ કે ના મારથી નહીં રહેવાય સુંદરજી, જાઉં છું હવે. પણ હવે આને કીધું ને કે હું તમારો દાસ થઈને રહેશે એટલે મહારાજ રહેશે ખરા, પણ એવું કરશે ને કે આને સામેથી જ કહેવું પડે કે તમે જાઓ. બસ ભગવાનને મોટા ઓલાને સામેથી જ બોલવું પડે કે તમે જાઓ. મહારાજ કે હવે જઈએ ને સાચું કહો છો ને જઈએ, એવું ચરિત્ર કરશે આગળ. સાચું કહીએ જઈએ, મહારાજ તમે જાઓ જ, અમે કહીએ છીએ જાઓ, અને ત્યારે મહારાજને જવાનું પછી. એટલે એની આજ્ઞામાં એરિયા કહેવાય. અને ભગવાનને મોટાનું ઊભું કરી દે એવું, તો ઓલાને જ કહેવું પડે કે આ કર દો. એને આ બુદ્ધિનું ડાપણ નહીં. એક પગ ભર ઉભા આગળે, હાથ જોડીને રહેવું હજૂર, જેમ વાળે તેમ વળવું, કરી ડાપન આપનું દૂર. નિષ્કુળાન સ્વામીએ બહુ સરસ લખ્યું છે. આપણા જેવા મુમુક્ષુઓ માટે આપણે મહારાજને મોટા પાસે કેમ રહેવું, બે હાથ જોડીને રહેવું હજૂર. મહારાજને મોટા પુરુષો પાસે એમ રહીએ, ડાપન ના કરીએ, સહેજે કલ્યાણ થાય. આ સત્સંગનો પ્રતાપ એવો છે. ભગવાન પછી એને આધીન થઈને થોડા દિવસ રહ્યા, પ્રેમ નેમને ભક્તિભાવ ત્યાં દેખાડીને રહ્યા. બીજો કોઈ નથી ઉપાય, ભક્તિ વિના વશ ન થાય. પ્રેમે બંધાઈને રહ્યા ત્યાંય ભક્તાધીન થયા મનમાં, ભક્તને આધીન થઈ એના પ્રેમને વશ થઈ મહારાજ ભોજની અંદર રહ્યા છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે ઉત્તરાધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામસરણજી સંવાદે શ્રીહરિ ભુજનગરમાં સુંદરજીભાઈની ઘેર રહ્યા. એ નામે 34મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની